ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ હવે આક્રમક બની ગઈ છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આજે બંધનું આહવાન આપ્યું હતું બપોરે બાર વાગ્યા સુધીના સાંકેતિક બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા રસ્તા પર આવી ગયા હતા રેલી યોજીને વેપારીઓને સમજાવાઈ રહ્યા હતા કે તેઓ બપોરે બાર વાગ્યા સુધી દુકાનો બંધ રાખીને કોંગ્રેસને ટેકો આપે નરોડા વિસ્તારમાં જગદીશ ઠાકોરે રેલી યોજીને લોકોને બંધમાં જોડાવાની અપીલ કરી હતી બે દિવસથી ભારતીય જનતા સંગઠન ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ ધાક ધમકી વેપારીઓને આપી રહ્યા છે જે વેપારી સંકુલનો છે એમાં ઘૂસી અને જો બંધ રાખશો તો જોયા જેવી થશે કોર્પોરેશનમાં સોપ ઇન્સ્પેક્ટર આવશે તમારી ખાદ્ય સામગ્રીના નમૂના લેશે જેલમાં જવું પડશે ખબરદાર જો બંધ રાખ્યું છે તો આવી ધાક ધમકી આપી રહ્યા છે આખા ગુજરાતમાંથી જે સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસના આગેવાનોને નજર કેદ